નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે આપણે થોડા દિવસથી ઘણી બધી કોમેન્ટો મળેલી છે આપને, અને લોકો દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવતો હતો, તો મેં આજે વિચાર્યું કે કોમેન્ટના જવાબ કરતાં પણ એક વિડીયો બનાવીને હું આ મારી વાત આપણા સુધી પહોંચાડું. તો હવે ઘણા લોકોએ વરસાદ વિશે પૂછ્યું હતું કે પરેશભાઈ હવે વરસાદ ક્યારે થશે, હવે શું લાગે છે, હજી અમારે આ જગ્યાએ વરસાદનું આક્રમણ છે, વરસાદ આવે તેવી શક્યતા છે, તો ખરેખર વરસાદ ક્યારે થશે, અમારા એરિયામાં ક્યારે થશે. કોઈ પોતપોતાને એરિયાના નામ લખી અને મને યુટ્યુબ પર ઘણી બધી કોમેન્ટો મોકલે છે તથા મેલ પણ મને આવેલા છે. તો હું આપને જણાવી દેવા માંગુ છું કે ઘણા લોકો આજે ગુજરાતમાં કાર્યક્રમ બનાવે છે તેના સ્ટેન્ડ ચેન્જ થતા હોય છે. પેલા કઈક બીજો કાર્યક્રમ આપે, પાછળથી તારીખો ચેન્જ કરે. અમારા માટે એક જ તારીખ, એક જ વખત કાર્યક્રમ બને છે, એક જ વખત બધી તારીખો નક્કી થઈ જાય છે, પછી આખા વર્ષ દરમિયાન એમાં ક્યારેય તારીખમાં ફેરફાર થતો નથી. તો મેં આપને પહેલેથી જ જણાવી દીધું હતું કે ભાઈ પહેલો વરસાદ જૂન મહિનાની 23 થી 26 તારીખમાં આવશે, અને એ પછી બીજો વરસાદ છે એ 13 જુલાઈથી 17 જુલાઈમાં આવવાની સંભાવના છે. તો હવે વચ્ચેનો જે ગાળો છે, વચ્ચેના ગાળામાં વરસાદની કોઈ બહુ અપેક્ષા ન રાખવી. જો કુદરતી વાતાવરણમાં કોઈ, મને તો નથી લાગતું કોઈ ફેરફાર થશે, મને તો કોઈ શક્યતા વરસાદ આવવાની દેખાતી નથી 13 જુલાઈ પહેલા, પણ છતાં પણ કોઈ એવું સાયક્લોન સર્જાય અને જેનાથી જો આપને વરસાદનો લાભ મળતો હોય તો બહુ સારી વાત છે. આપણે તો મેઇન કામ વરસાદનું જ છે. પણ હાલમાં 2 દિવસથી ઘણા લોકોએ જાહેરાત પણ કરી છે કે સાયક્લોન આવે છે, અરબી સમુદ્રની અંદરથી વાવાઝોડું આવે છે. તો હું આપને એક ક્લિયરિટી કરી દેવા માંગુ છું કે કોઈ પ્રકારનું વાવાઝોડું અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર તરફ કે ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ નથી. હા, એક વરસાદી માહોલ અરબી સમુદ્રમાં બહુ દૂર છે આપણાથી, કે જે ગોવા કોંકણની આસપાસ છે, અને ત્યાંથી લઈને કેરળના દરિયાઈ પટ્ટાની અંદર એક વરસાદી માહોલ સર્જાયેલો છે, પણ એ કોઈ 2-4 દિવસની અંદર આપણા સુધી પહોંચે તેવી કોઈ સંભાવનાઓ નથી. અને જે 23 થી 26ની અંદર જે વરસાદી રિંગ આવી હતી, જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસી, ઉત્તર ગુજરાતમાં વરસી, મધ્ય ગુજરાતમાં પણ એનો અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે, તો એ આપણે વરસાદ રોકાઈ ગયો હતો ભાવનગરના દરિયા સુધી, કે જેથી કરીને સૌરાષ્ટ્રને એનો લાભ નથી મળ્યો. તો પાછળથી પણ 2-4 દિવસ સુધી એવું બન્યું છે કે રાજકોટ, જૂનાગઢ અને ઘણા બધા વિસ્તાર, જામનગર જેવા વિસ્તારની અંદર છૂટા છવાયા 2-2, 3-3 ઇંચ વરસાદ પડ્યા છે. તો એને કોઈ મોસમી કે આગાહીનો વરસાદ ન ગણવો, કેમ કે 23 થી 26ની અંદર જે વરસાદ રોકાઈ ગયો તો એ સિસ્ટમ આપણી ઉપર જ હતી, સિસ્ટમ આપણી ઉપરથી ક્યાંય ગઈ નહોતી. મેં આની પહેલા પણ આપણે એક વિડીયોમાં બતાવ્યું છે. અને એ જે સિસ્ટમ રોકાણી હતી એને યોગ્ય પવનની દિશા ન મળી એટલે સિસ્ટમ ત્યાં સ્થિર હતી, અને એ સિસ્ટમ પછી વિખાણી એટલે એના વાદળો આકાશની અંદર છૂટા છવાયા, વિખાણા અને વાદળો જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં ત્યાં થોડો થોડો છૂટો છવાયો વરસાદ પડ્યો છે. માટે એ વરસાદ કોઈ નૈઋત્યનું ચોમાસું કે એનાથી કોઈ મોટો એરિયો કવર કરે અને બધામાં સાર્વત્રિક વાવણી કરે એવી કોઈ અપેક્ષા રાખવાની હતી નહીં, પણ એ જેને લાભ મળ્યો તેના માટે બહુ સારી વાત છે, તેના નસીબ સારા ગણાય. પણ હવે પછી આપણે 13 થી 17 જુલાઈની આસપાસ જ વરસાદની અપેક્ષા રાખીએ છીએ. તેની અંદર 10 ઇંચની આસપાસ વરસાદ થશે, પછી અલગ અલગ એરિયામાં, અમુક એરિયામાં 8 ઇંચ પણ થઈ શકે, અમુકમાં 12 પણ થઈ શકે, અમુકમાં 9-10 પણ થઈ શકે. અને એ સિવાય પણ જે જે તારીખોમાં વરસાદ થવાના છે એ બધી તારીખો મેં આપને યુટ્યુબ ઉપર એક વિડીયોની અંદર આપી દીધી છે. તો આપને વિનંતી છે કે આપ યુટ્યુબ પર મારો એ વિડીયો જોઈ અને બધી તારીખો જાણી લેવી, જેથી કરીને આપણે પણ કોમેન્ટની અંદર વારંવાર પૂછીને આપણો સમય કિંમતી ન બગાડવો પડે અને આપને સ્પષ્ટ જવાબ મળી જાય. મારી વિનંતી છે કે જે લોકો મારો આ વિડીયો સંપૂર્ણ જોશે એને સંપૂર્ણ ખ્યાલ આવી જશે અને એને કોમેન્ટ કરીને કોઈ પૂછવાનું રહેશે નહીં. બાકી વિશેષ કોઈ માહિતી હશે તો હું ગમે ત્યારે તરત જ યુટ્યુબ પર આપની સામે આવીને માહિતી આપી દઈશ. અને બાકી જે કંઈ બીજા કાર્યક્રમો છે એમાં પણ કોઈ ફેરફાર કે આપને જરૂર પડે તો ગમે ત્યારે કોમેન્ટ કરજો, જેના માટે હું એક વિડીયો બનાવી આપીશ. અને બાકી હાલની જે વરસાદની સ્થિતિ છે એ આપ મારા દરેક વિડીયોમાં જઈને જોઈ શકો છો. વિશેષ કોઈ પણ જાણવું હોય તો ગમે ત્યારે મને કોમેન્ટ કરીને જાણજો. બસ બાકી આપ સૌને એક વિશેષ વિનંતી છે કે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.